સૌપ્રથમ તો ગુજરાત યુવા બોર્ડના ટીમ મેમ્બરોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે સ્વામી વિવેકાનંદના વિચારોને નવી પેઢીના હૃદય સુધી પહોંચાડવા એટલા માટે આવશ્યક છે, કારણ કે નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનેલા આ મહાપુરુષના જીવને આધુનિકમાં આધુનિક યુવા વર્ગને પણ એટલી જ પ્રેરણા આપી છે જે પહેલાં આપતું હતું. સ્વામી વિવેકાનંદના જીવન ઘડતરની અંદર ત્રણ પરિબળોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, તેમના માતા પિતા, તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને તેમના બહુમુખી અધ્યયનનો પ્રભાવ. એવું કહેવાય છે કે બાળ ઘડતરની અંદર જેવું માતા કરી શકે તેવું કોઈ જ ના કરી શકે. સ્વામી વિવેકાનંદને નાનપણથી જ તેમની માતાએ રામાયણ અને મહાભારતનું શ્રવણ કરાવ્યું હતું તો પિતા તરફથી તેઓ સેવાના પાઠ શીખ્યા હતા. રામકૃષ્ણ પરમહંસ કે જેમણે નરેન્દ્રનાથમાંથી વિવેકાનંદનું સર્જન કર્યું અને ભગવાનના અસ્તિત્વનો અનુભવ કરાવ્યો. શ્વેતા સ્વરૂપની સદમાં લખ્યું છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો તસ્ય તે કથિતા યાર્તા પ્રકાશંતે મહાત્મન. એટલે કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ સિદ્ધ કરવાના કહ્યા છે તેટલા અર્થ તેને સિદ્ધ થાય છે. એક ગુરુ શું કરી શકે છે તેનું આ ઉદાહરણ છે. સ્વામી વિવેકાનંદને ભગવાનની અશ્વયાત્રામાં સીધા જ રામકૃષ્ણ પરમહંસ મળ્યા હતા એવું નથી, વચ્ચે કેટલીક નકારાત્મક બાબતોનો પણ તેમને સામનો કરવો પડ્યો હતો. કોઈકે એમ પણ કહ્યું હશે કે કળિયુગની અંદર પ્રત્યક્ષ ભગવાન હોતા હશે ત્યારે સ્વામી વિવેકાનંદે નકારાત્મક ન જોતા સકારાત્મક જોયું તો અંતે રામકૃષ્ણ પરમહંસ તેમને મળી ગયા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આ વેદ વાક્યને તેઓએ જીવીને બતાવ્યું છે. ત્રીજું છે તેમના બહુમુખી અધ્યયનનો પ્રભાવ. સ્વામી વિવેકાનંદની ફોટોગ્રાફિક મેમરી હતી કારણ કે તેઓ ધ્યાન કરવાની વૃત્તિ ધરાવતા હતા. તેઓ અઠીલા, ચંચળ, આનંદી ને પ્રમાદી સ્વભાવના હતા, પરંતુ તેઓએ ક્યારેય કુસંગી વૃત્તિ પ્રવૃત્તિઓનું પોષણ કર્યું નથી અને એટલા માટે જ 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદની અંદર સ્વામી વિવેકાનંદનું સંબોધન માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટરમાં જે તાલીઓ પડી તે તાલીઓમાં શબ્દોના પ્રભાવ કરતાં ચારિત્રના પ્રભાવથી પડેલી તાલીઓ વધુ હતી. અને એટલા માટે જ મારે યુવાનોને કહેવું છે કે સ્વામી વિવેકાનંદની જેમ આપણા શાસ્ત્રોની અંદર વિશ્વાસ રાખીએ, આપણી સંત પરંપરાની અંદર વિશ્વાસ રાખીએ. ભલે તેમનું અધ્યયન પ્રાચીન હશે પરંતુ તેમનો સંદેશો અર્વાચીન જ હશે. અને માતા પિતાને એટલું કહેવું છે કે આપણા સંતાનોને જો આપણે યોગ્ય સંસ્કાર આપીએ તો તેમની અંદર પણ અસામાન્ય મહાપુરુષ બનવાની ક્ષમતાઓ રહેલી જ છે. આપણે સૌ કોઈ સ્વામી વિવેકાનંદના માર્ગે આગળ વધી શકીએ તે જ સૌને પ્રાર્થના. અસ્તુ. રાજ પેથાણીના જય સ્વામિનારાયણ.